नमस्कार मित्रों, रामानंद सागरनी प्रख्यात सीरियल रामायण आजे पण एटली ज लोकप्रिय छे जेटली ते पहला 90ना दायका मां हती। आजे आपणे रामानंद सागरनी प्रख्यात सीरियल रामायण मां रावणनुं पात्र भजवनार अरविंद त्रिवेदीना जीवन विशे जाणीशुं। तो मित्रों, आ वीडियोने पूरो जुओ अने आ साथे चेनलने सब्सक्राइब अचूकथी करजो। मित्रों, रामायण मां रावणनुं पात्र भजवनार अरविंद त्रिवेदीए 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે। આટલી બધી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ લોકો તેમને રાવણના નામથી જ જાણે છે। અરવિંદ ત્રિવેદીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેમને રામાનંદ સાગરની રામાયણ સિરિયલ વિશે ખબર પડી ત્યારે તેઓ સિરિયલમાં બીજું પાત્ર ભજવવા માટે કહેવા ગયા હતા, પરંતુ રામાનંદ સાગરે અરવિંદ ત્રિવેદીને જોઈને રાવણનું પાત્ર ભજવવા માટે કહી દીધું હતું। ત્યારે આ સાંભળીને અરવિંદ ત્રિવેદીને એકદમ આશ્ચર્ય થયું હતું। તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી વાસ્તવિક જીવનમાં રામના પરમ ભક્ત છે। તેમણે પોતાના ઘરમાં રામનું મંદિર પણ બનાવ્યું છે અને નિયમિત પાઠ પૂજા કરે છે। અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938 મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો, જો કે તેમણે પોતાની કર્મભૂમિ ગુજરાતને બનાવી હતી। તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેતા હતા। અરવિંદ ત્રિવેદીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોથી કરી હતી। તેમની પહેલી ફિલ્મનું નામ પરાયા ધન હતું। હિન્દી ફિલ્મોની સાથે સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો। આ સિવાય તેમને ગુજરાતી ફિલ્મોમાં ઘણા એવોર્ડ પણ મળ્યા છે અને આ માટે ગુજરાત સરકાર દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અરવિંદ ત્રિવેદીએ 1991 ભાજપની ટિકિટ પર ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી। ભારત સરકારે લોકડાઉનના સમયગાળામાં રામાયણ સિરિયલને ફરીથી દૂરદર્શન પર શરૂ કરી છે, ત્યારે પોતાની સિરિયલને વર્ષો બાદ ફરી ટીવી પર જોતા તેઓ ભાવુક થયા હતા। આજે અરવિંદ ત્રિવેદીની ઉંમર 84 વર્ષની આસપાસ થઈ ગઈ છે અને હાલમાં પરિવાર સાથે મુંબઈમાં રહે છે અને નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે। આજે પણ લોકો અરવિંદ ત્રિવેદીને રાવણના નામથી જ જાણે છે। વાસ્તવિક જીવનમાં તેઓ રામના ભક્ત છે અને આજે પણ નિયમિત રામની ભક્તિ કરે છે। મિત્રો, કેવી લાગી તમને આ જાણકારી તે કમેન્ટ કરી જણાવો અને આ સાથે બીજા આવા નવા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરજો।